નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 14 પ્રાયોગિક ભૂમિતિ. તો આજે આપણે જોઈશું રેખાખંડનો લંબ દ્વિભાજક. તો કોઈ રેખાખંડ આપ્યો હોય એનો લંબ દ્વિભાજક, દ્વિભાજક એટલે જેના બે સરખા ભાગ કરતો હોય તેવો, અને લંબ એટલે કે 90° ખૂણે કોઈ રેખાખંડના બે સરખા ભાગ કરતો હોય તેવી રેખા અથવા રેખાખંડ, જેને આપણે એનો લંબ દ્વિભાજક કહીશું. હવે આપણે જો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. 7.3 સેન્ટીમીટર લંબાઈનો એબી દોરો, એટલે એબી એક રેખાખંડ છે અને તેની સમમિતિનો અક્ષ નિશ્ચિત કરો. હવે સમમિતિનો અક્ષ કીધો હોય, આપણે અગાઉનું ચેપ્ટર સમમિતિમાં જોઈ ગયા. સમમિતિ એટલે બે બાજુના સરખા ભાગ કરતી હોય તેવી રેખા, સમમિતિ અક્ષ, બરાબર. સમમિતિનો અક્ષ કીધો હોય કે લંબ દ્વિભાજક કીધો હોય, બંનેનો મતલબ એક જ થાય, એટલે આપણે લંબ દ્વિભાજક દોરવાનો થશે. તો હવે આપણે અહીંયા 7.3 સેન્ટીમીટર લંબાઈનો પહેલા એક એબી રેખાખંડ દોરી દઈએ. તો જો અહીંયા આપણે 7.3 સેન્ટીમીટર લંબાઈનો એબી રેખાખંડ દોરી દીધો છે, હવે આપણે શું કરીશું? તો હવે એને કેન્દ્ર લેવાનું અને એના અડધા કરતો વધારે, એટલે અડધાથી થોડું વધારે માપ લઈ, તો આપણે આ જોઈ શકીએ અંદાજે અડધાથી વધારે માપ લઈ, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ ચાપ લગાવવાનું છે. તો અડધાથી વધારે માપ લઈ, એક ચાપ આપણે ઉપરની બાજુ લગાવીશું અને એક નીચેની બાજુ. હવે એ જ માપ લઈ બીને કેન્દ્ર લઈ આપણે ફરીથી એક ચાપ ઉપરની બાજુ અને એક ચાપ નીચેની બાજુ મારીશું. હવે આ બંને ચાપને જોડતી એક સીધી રેખા આપણે દોરી દઈશું. તો જો આપણે બંને ચાપને જોડતી રેખા દોરીએ, ઓકે, જો આ બંને ચાપ છે તે છે, આપણે એને પી અને ક્યુ નામ આપી દઈએ. ઓકે, તો જો એબી રેખાખંડનો લંબ દ્વિભાજક થઈ ગયો, 90° ખૂણે બે સરખા ભાગ કરતો રેખાખંડ, એટલે કે એનો લંબ દ્વિભાજક. હવે આપણે રચનાના મુદ્દા લખીશું. રચનાના મુદ્દા જોઈએ તો નંબર 1, 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એબી દોરો. પછી બીજું, પરિઘર વડે એ ને કેન્દ્ર લઈ એબીના અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ એબી રેખાખંડની ઉપર અને નીચે એક એક ચાપ દોરો. એ જ પ્રોસેસ ફરીથી આપણે બી ને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યા વડે એબીની ઉપર અને નીચે અગાઉના બંને ચાપને છેદતા બે ચાપ દોરવાના છે. હવે બંને ચાપના છેદબિંદુ અનુક્રમે પી અને ક્યુ નામ આપો. તો બંને ચાપના જે છેદબિંદુ હતા ત્યાં આપણે પી અને ક્યુ નામ આપી દીધું. હવે પી અને ક્યુ ને જોડ રેખા પી ક્યુ બનાવો. હવે રેખા પી ક્યુ એ એબીનો લંબ દ્વિભાજક છે, આમ રેખા પી ક્યુ એ એબીની સમમિતિનો અક્ષ છે. ઓકે, હવે કોઈ એક્ઝામ્પલમાં તમને સમમિતિનો અક્ષ રચવાનો કીધો હોય કે લંબ દ્વિભાજક રચવાનો કીધો, તો બંનેની પ્રોસેસ આ જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો, 12.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો અને પરિકરનો ઉપયોગ કરી તેના ચાર સરખા ભાગમાં વેચો. હવે જો અહીંયા આપણે શું કરીશું, પહેલા 12.8 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરી દઈશું, પછી એનો લંબ દ્વિભાજક દોરશું, એટલે એના બે સરખા ભાગ થઈ જશે. હવે લંબ દ્વિભાજક દોર્યા બાદ જે બે ભાગ થશે એમાં એક ભાગ જે હશે એનો ફરીથી આપણે એટલા અડધાનો આપણે ફરીથી એનો લંબ દ્વિભાજક દોરશું અને આ બાજુ જે બીજો અડધો વચ્ચે એનો ફરીથી લંબ દ્વિભાજક, એટલે ટોટલ 3 લંબ દ્વિભાજક દોરીશું, એટલે એના ચાર સરખા ભાગ થઈ જશે. તો આપણે જોઈએ કઈ રીતે. ઓકે, તો જો આપણે અહીંયા પહેલા 12.8 સેન્ટીમીટરનો એબી રેખાખંડ દોરી દીધો. એબી કોઈ પણ નામ આપી શકો છો, એમાં કોઈ નામ આપ્યું નથી. હવે આ 12.8 સેન્ટીમીટરનો રેખાખંડ દોર્યો. હવે શું કરીશું? આપણે એ ને કેન્દ્ર લઈ અડધા કરતો વધારે માપ, તો અડધાથી વધારે માપ થાય છે. ઓકે, હવે એટલું માપ લઈ એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ ચાપ મારીશું. એ જ માપ રાખી આપણે બી ને કેન્દ્ર લઈ એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ ચાપ લગાવીશું. ઓકે, હવે આ બંને ચાપને આપણે જોડી દઈશું. તો આપણે સ્કેલની મદદથી આ બંને ચાપને જોડી દીધા છે. ઓકે, તો આગળ પણ આપણે કોઈ નામ આપવું હોય તો પી ક્યુ નામ આપી દઈએ. હવે જો આ બે ભાગ થઈ ગયા, આ બંને ભાગમાંથી હવે આ ભાગ આટલો ભાગ છે, અહીંયા આગળ આપણે ઓ નામ આપી દઈએ. તો આ એ ઓ રેખાખંડ છે એનો પણ એક લંબ દ્વિભાજક દોરી દઈએ. તો આટલું માપ લઈ એનો અડધાથી વધારે માપ લઈ ઉપરની બાજુ અને નીચેની બાજુ ચાપ મારીએ. જોઈએ આપણે. ઓકે, તો જો આ એ ઓ એનું અડધાથી વધારે માપ આટલું લીધું આપણે ઉપરની બાજુ અને એક નીચેની બાજુ ચાપ. હવે ઓ ને કેન્દ્ર લઈ એ જ પ્રોસેસ ફરીથી કરીશું, ઉપરની બાજુ અને એક નીચેની બાજુ ચાપ. આ બંને ચાપને છેદતી એક રેખા દોરી દઈએ આપણે. તો આ બંને ચાપને છેદતી આ એક રેખા, જેને આપણે એક્સ વાય નામ આપી દઈએ, બરાબર. હવે આ જ પ્રોસેસ આ બાજુ કરીશું. આ ઓ બી ને છેદ એનો એક લંબ દ્વિભાજક દોરી દઈશું. તો જો હવે અડધાથી વધારે માપ લઈ એક ઉપરની બાજુ ચાપ, એક નીચેની બાજુ, એ જ પ્રોસેસ આપણે આ બાજુથી કરીશું.
હવે આપણે આને પણ સ્કેલની મદદથી જોડી દઈશું. ત્યાં આગળ પણ આપણે એક એમ એન એવું નામ આપી દઈએ. તો જોઈ શકીએ છીએ આ 12.8 સેન્ટીમીટરના ચાર સરખા ભાગ થઈ ગયા. અહીંયા આગળ વચ્ચે આપણે એક નામ આપી દઈએ, અહીંયા કે લખી દઈએ, અહીંયા આર લખી દઈએ. ચલો તો એ કે કે ઓ ઓ આર આર બી, તો બધા ચારે ચાર સરખા રેખાખંડમાં વહેંચાઈ ગયો છે. હવે જે પ્રોસેસથી આપણે ડ્રો કર્યું એ પ્રોસેસ એના રચનાના મુદ્દા લખી દેવાના. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 6.1 સેન્ટીમીટર લંબાઈનું પી ક્યુ રેખાખંડ જેનો વ્યાસ છે તેવું વર્તુળ દોરો. વર્તુળ દોરવાનું છે પણ કેવું, 6.1 સેન્ટીમીટર વ્યાસ હોય તેવું. હવે આપણને અહીંયા ત્રિજ્યા આપી નથી, આપણે વ્યાસ ઉપરથી વર્તુળ દોરવાનું છે. તો પહેલા આપણે 6.1 સેન્ટીમીટર પી ક્યુ રેખાખંડ દોરી દઈએ. તો આપણે પહેલા 6.1 સેન્ટીમીટરનો પી ક્યુ દોર. હવે જો આપણે 6.1 સેન્ટીમીટરનું પી ક્યુ રેખાખંડ દોરી દીધું, હવે આપણે લંબ આનો લંબ દ્વિભાજક દોરીશું તો આપણને એક્ઝેક્ટ આનું અડધું માપ મળી જશે અને વ્યાસનું અડધું માપ એટલે એની ત્રિજ્યા કહેવાશે. તો આપણે આને પહેલા આનો લંબ દ્વિભાજક દોરીએ. હવે પી ક્યુ નો લંબ દ્વિભાજક એટલે પી ક્યુ ના અડધા કરતો થોડું વધારે માપ લઈ ઉપર નીચે, જો અડધાથી વધારે માપ લીધું અને ઉપર નીચે એક એક ચાપ લગાવી દઈએ. ઓકે, એ જ વસ્તુ આપણે ક્યુ બાજુથી ક્યુ ને કેન્દ્ર લઈ પી અને ક્યુ નો ચાપ દોરી દઈએ. ઓકે, હવે આને આપણે સ્કેલની મદદથી જોડી દઈએ. તો આપણે આ સ્કેલની મદદથી જોડી દીધું. હવે વચ્ચે આપણે એને ઓ નામ આપી દીધું. હવે જો આખો પી ક્યુ વ્યાસ હોય તો આ ઓપી શું થશે, એની ત્રિજ્યા થઈ જશે. તો આટલી ત્રિજ્યા રાખી અને આપણે વર્તુળ દોરી શકીએ એટલે ઓને કેન્દ્ર રાખી ઓપી જેટલી ત્રિજ્યા લઈ આપણે વર્તુળ દોરીશું. તો જો ઓ ઉપર કેન્દ્ર અને આટલી ત્રિજ્યા એટલે આપણે ઓપી જેટલું માપ લઈ લઈશું. ઓકે ઓકે, હવે આટલું માપ રાખી ઓને કેન્દ્ર લઈ આપણે પરિઘની મદદથી એક વર્તુળ દોરી દઈશું. તો થઈ ગયું 6.1 સેન્ટીમીટરનો પી ક્યુ જેનો વ્યાસ હતો એવું એક વર્તુળ. તો આ રીતે આપણે દોરી શકીએ છીએ. જે પહેલા આપણે એનો લંબ દ્વિભાજક દોરી આપણે એની ત્રિજ્યા દોરી દીધી. હવે આ જેના રચનાના મુદ્દા લખી દેવાના કે સૌ પ્રથમ પહેલા પી ક્યુ રેખાખંડ દોરો. હવે 6.1 સેન્ટીમીટરનો પી ક્યુ રેખાખંડ દોરો. હવે પી ક્યુ નો લંબ દ્વિભાજક દોરો. એનો લંબ દ્વિભાજક દોર્યા બાદ પી ક્યુ ને જ્યાં છેદે ત્યાં ઓ નામ આપો. હવે ઓપી જેટલું અંતર એટલે કે એની ત્રિજ્યા જેટલું અંતર લઈ ઓ ને કેન્દ્ર ગણી એક વર્તુળ રચી દો જે પી અને ક્યુ બિંદુમાં છેદતું હશે. બરાબર, પી અને ક્યુ બિંદુ વર્તુળ ઉપર આવેલા છે. તો આમ આપણું માગેલ વર્તુળ તૈયાર છે. ચલો લાસ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર સી અને ત્રિજ્યા 3.4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. તેની કોઈ પણ જીવા એ બી દોરો અને એ બી નો લંબ દ્વિભાજક રચો અને તે સી માંથી પસાર થાય છે કે કેમ તે ચકાસો. તો પહેલા આપણે કોઈ એક બિંદુ સી નક્કી કરી દેવું પડશે અને જ્યાંથી આપણે 3.4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ રચવું પડશે. તો સૌ પ્રથમ આપણે પહેલા 3.4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. તો જો આપણે સી કેન્દ્ર લઈ લીધું, હવે આપણે 3.4 ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરીએ. તો જો 3.4 આપણે અહીંયાથી માપી લઈએ. ઓકે, હવે આપણે અહીંયા આગળ રાખી 3.4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. તો આપણે વર્તુળ રચી દીધું છે. હવે એની કોઈ જીવા, તો કોઈ ગમે તે બાજુ એની એક જીવા લઈ લઈએ. તો આપણે ચલો અહીંયા આગળ એની જીવા લઈએ. ચલો આ બાજુ લઈએ, આ એની જીવા છે એ બી. તો આ એ બી એની જીવા છે. હવે એ બી જીવાનો લંબ દ્વિભાજક દોરવાનો છે અને તે કેન્દ્ર સીમાથી પસાર થાય છે કે નહીં એ ચકાસવાનું છે. તો પહેલા આપણે એ બી જે જીવા દોરી છે આટલી એનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો લંબ દ્વિભાજક દોરવા માટે આપણે શું કરીશું, એ બી થી અડધા કરતો વધારે માપ લઈ, અડધાથી વધારે માપ લઈ અને આ મેક્સિમમમાં ફેરવીએ એટલે ઉપર નીચે આ થવાનું, એક ઉપરની બાજુ એક નીચેની બાજુ ચાપ લગાવીશું. એ જ વસ્તુ આપણે એ ને કેન્દ્ર લઈ, આપણે નોટને આમ કરી દઈએ, એ ને કેન્દ્ર લઈ એક ઉપરની બાજુ એક નીચેની બાજુ ચાપ. હવે આ બંનેને જોડતી એક રેખા દોરીશું. અને જો એ રેખા સીમાથી પસાર થાય છે તો હા, એ કેન્દ્ર સીમાથી પસાર થાય છે. તો જો એ બી કોઈ પણ બાજુ તમે જીવા દોરશો અને એનો લંબ દ્વિભાજક દોરશો તો એ કેન્દ્ર સીમાથી પસાર થશે જ.
तो आना पण रचनाना मुद्दा लखी शको छो कि पहला सौ प्रथम आपणे सी केन्द्र लई अने 3.4 सेमी त्रिज्या वाळुं वर्तुळ रच्युं। त्यारबाद शुं कर्युं, आपणे ए बी जीवा लीधी अने जीवानो लंब द्विभाजक दोर्यो अने जे लंब द्विभाजक केन्द्र सीमोथी पसार थाय छे। ओके, तो हवे नेक्स्ट विडियोनी अंदर आपणे खूणाओ विशेनो अभ्यास करीशुं।